सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः मंगलाचरण बोलिए હું બોલાવડાવું છું બધા રિપીટ કરશો શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ कारणं तं नमाम्यहम् તો અહીં ગ્રંથકાર પ્રારંભ કરે છે શું કહે છે શ્રી હરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ અહીં ઈશ્વરને નમસ્કાર કરે છે ઈશ્વર વિશે ઘણું બધું કહે છે શું કહે છે આટલા બધા વિશેષણો આપે છે કે ઈશ્વર કોણ છે તો કે શ્રી હરિ શ્રીથી એટલે કે બ્રહ્મ વિદ્યાથી જોડાયેલા એવા હરિ ભગવાનને પ્રાર્થના કરે છે આ મંગલાચરણના સ્વરૂપમાં છે એટલે કે બધા વિઘ્નોનું નિવારણ કરવા માટે ઈશ્વરને પ્રાર્થના થઈ રહી છે તમ નમામ્યહમ આવા ઈશ્વરને નમસ્કાર તો કે છે કેવા ઈશ્વર તો કે શ્રી શ્રી એટલે બ્રહ્મ વિદ્યાથી જોડાયેલા હરિ હરિ એટલે હરિનામ જ બતાવે છે કે ઈશ્વરનું કયું કાર્ય છે અહીંયા હરિને એમના મુખ્ય કાર્યથી કાર્યની જાણે કે યાદ કરાવડાવે છે આપણે જોઈએ શું હરિ પાછા કેવા છે પરમાનંદ પરમ આનંદ સ્વરૂપ વળી પાછા કેવા છે ઉપદેષ્ટારમ એટલે આ હરિ પોતે જ ગુરુ છે વળી પાછા નિયામક છે ઈશ્વરમ વળી પાછા કેવા છે વ્યાપકમ સર્વવ્યાપ છે સર્વવ્યાપક છે પાછા કેવા છે સર્વ લોકાનામ કારણમ સમગ્ર જગતના સમગ્ર લોકના આ જગતમાં જે કાંઈ છે એનું કારણ છે આવા તમ તમ ઈશ્વરમ આવા જે ઈશ્વર છે તમ નમામી અહમ એવા ઈશ્વરને મારા નમસ્કાર અહીં આચાર્ય પોતે નમસ્કાર કરે છે તો નમસ્કાર ક્યારે થઈ શકે જ્યારે ઈશ્વર અને આપણી વચ્ચે એક દ્વૈતનો અનુભવ થાય આપણે કોઈને નમસ્કાર ક્યારે કરીએ એક તો સૌથી પહેલાં એ આપણાથી જુદા હોય તદુપરાંત આપણને કોઈક મદદની જરૂર હોય ત્યારે જ નમસ્કાર થાય ને મારે કોઈ મદદની બી જરૂર ના હોય મારાથી કોઈ અલગ ના હોય તો હું કોને નમસ્કાર કરું એટલે અહીંયા ભાષ્યકાર જ્યારે નમસ્કાર કરે છે ત્યારે આપોઆપ જ પોતાનામાં જીવત્વનો આરોપ કરે છે અને તત્વ ઉપર પરમાત્માનો આરોપ કરે છે અને સાથે સાથે મદદની પણ આવશ્યકતા છે એના માટેનું સૂચન કરે છે પણ આ શેના માટે છે એક તો શિષ્ટાચાર માટે
જેથી કરી અને બીજા ઉપર પણ એક દાખલો બેસે, અને સાથે સાથે એ વસ્તુની પણ એક આવશ્યકતા છે કે આ ગ્રંથનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં કોઈ આપણને અવરોધો કે વિઘ્ન નડે નહીં. બધા જ આ વિઘ્નની વિઘ્ન આવી શકે એ ક્યારેક કે કોઈ પણ સમયે એ આવી શકે એવું સમજતા હોય છે. આવવું એવું જરૂરી નથી, પણ આપણે વી નેવર નો કે આપણા કોઈ પણ એક કાર્યમાં કેટલા કેટલા અવરોધ છુપાયેલા છે એ કોઈ પણ કહી ના શકે. બધું જ હોમવર્ક કરેલું હોય, બધું જ પ્લાનિંગ કરેલું હોય, અને છતાં પણ ક્યાંકથી કોઈક એવા અવરોધો, એવા ફેક્ટર્સ, એવા પરિબળો હોય છે જે આપણા કાર્યમાં વિઘ્ન રૂપે આવી શકે. એટલા માટે આચાર્ય પણ આ સમજે છે અને એના માટે પ્રાર્થના કરે છે. તમ નમામી, નમસ્કાર દ્વારા નમ્રતાનું સૂચન કરે છે, અને નમસ્કારમાં પોતાનામાં જ એક પ્રકારની પ્રાર્થના રહેલી છે. કેવા ને કોને પ્રાર્થના કરે છે? તો અહીં કહે છે શ્રી હરિમ. શ્રી એટલે બ્રહ્મ વિદ્યા, શ્રીનો અર્થ લક્ષ્મી પણ થાય, પણ અહીં આપણે સ્વાધ્યાય કરવા માંગીએ છીએ, ગ્રંથની રચના કરી રહ્યા છીએ, એટલા માટે કેવા હરિ કે જે બ્રહ્મ વિદ્યાથી જોડાયેલા છે, બ્રહ્મ વિદ્યા જેના સ્વરૂપમાં છે એવા જે હરિ છે એનું આવાહન કરવામાં આવે છે. હરિશબ્દ જ છેનું દ્યોતક છે. હરતિ પાપાની ઇતિ હરિહિ, જે પાપનું હરણ કરી જાય. આ હરિશબ્દ જ શું બતાવે છે? કે જે આપણા સર્વ પાપ, સર્વ દુરિત એનું હરણ કરે છે. માત્ર આટલું હરિ બોલો ને પછી જાજુ ખરેખર તો કંઈ કહેવાની જરૂર નથી, બસ એટલે એનું કામ શરૂ કરી દે. સ્વામીજી મહારાજ આના માટે સરસ કથા કહેતા હોય છે કે પોતાની વાત કરતા હતા કે આ હરિને હરિ કેમ કહેવામાં આવે છે એ મને ક્યારેય સમજ ના પડી. પણ પછી એક વખતે ટ્રેનમાં જતા હતા, ચેન્નાઈથી દિલ્હી કે ક્યાંક જતા હશે, દિલ્હીથી ચેન્નાઈ જતા હશે, અને ચેન્નાઈ જેવું નજીક આવ્યું ત્યારે પેલો ચાયવાળો અંદર આવ્યો. ચાયવાળો બહારથી જ બૂમ પાડતો, ટ્રેનના ડબ્બાની બહારથી જ બૂમ પાડતો અંદર આવે છે, ચાય 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 ચાય, બસ એટલું ચાય ચાય બોલે, બીજું કઈ નહીં. ચાય લો, ચાય લીજીએ કે એની તમિલ ભાષામાં કે જેમાં પણ, એવું બીજું કઈ જ નહીં, માત્ર શું ચાય 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 ચાય. એટલે બીજા ઓડિયન્સ એટલે ટ્રેનમાં બેઠેલા બધા પેસેન્જરોય સમજી જાય, તરત જ બારણું ખોલે, બારી ખોલે, ગ્લાસ આપે અને તરત ચાય, બધું આ બોલ્યા વગર, માત્ર આખો વ્યવહાર છે નથી થાય, ચાય ચાય ચાય. આ ચાય શબ્દ એટલે પેલો સમજી જાય કે મારે ચા આપવાની છે. એમ આપણે હરી કહીએ એટલે આપોઆપ જ હરી સમજી જાય, પણ મારે જાજુ કેવું ના પડે, હરી સમજી જાય કે મારે શું કરવાનું છે, આના બધા અવરોધો ખેંચી લેવાના છે. કારણ કે એમ જેમ ચાય ચાય એટલે ચાય વાલા, ચાય દેને વાલા, એ પ્રકારે આ હરિ એટલે પાપનું હરણ કરનાર, માત્ર એ ઉદબોધનથી આપણા બધા પાપ એ દૂર કરી જાય. એટલે આ ઉદબોધનમાં આ માત્ર આટલા શબ્દમાં જ, એના ઉચ્ચારણ દ્વારા જ આપોઆપ જ ઈશ્વરનું કાર્ય શરૂ થઈ જાય. આપણે વિશેષ જાજુ કંઈ કહેવાની જરૂર નથી. એટલે નારદજી આખો દી શું કર્યા કરે, હરિ હરિ હરિ. પણ ટૂંકમાં આવા હરિને પ્રાર્થના. કેવા છે આ હરિ? તો કે પરમાનંદમ. કેવા છે? પરમ આનંદ સ્વરૂપ છે. પરમાનંદ એટલે શું? મારી અવિદ્યાનું હરણ કરીને આપ જે આનંદ સ્વરૂપ છો, એ મારું પણ જે સ્વરૂપ છે એ આપ એનું ઉદ્ઘાટન કરો. એના માટે હરિને પ્રાર્થના થાય છે. પણ પાછા કેવા છે ઉપદેષ્ટારમ, જો અહીં શું કહે છે, ઈશ્વર જ ગુરુ છે, એ જ વિદ્યાના પ્રકાશક પણ છે. એટલે અહીં લખે છે, શું કહે છે કે આમાં, હા તમને એક વસ્તુ કહેવાનું ભૂલી ગઈ કે આ ગ્રંથ ઉપર, શંકરાચાર્યજીના આ ગ્રંથ ઉપર વિદ્યારણ્ય સ્વામીની દીપિકા છે. વિદ્યારણ્ય સ્વામીએ આના ઉપર પ્રકાશ પાત્રથી દીપિકા લખેલી છે. એટલે એ પણ ટીકા અહીંયા છે જે હું વચ્ચે વચ્ચે એમાંથી તમને અર્થ બધા પ્રત્યેક શબ્દને વિદ્યારણ્ય સ્વામીએ સમજાવેલો છે.
અને એ અર્થ પણ તમારી પાસે હોય તો અંદર જોજો તમે, પણ નહીં તો હું તમને કહેતી જાય. ઉપદેષ્ટારમનો અર્થ શું કરે છે? આચાર્ય દ્વારા આત્મ સુખ ઉપદેશકમ ચિત્રરૂપમ. આ ઈશ્વર જ પાછા કોણ છે? ગુરુ છે. એ ઈશ્વર જ ગુરુ રૂપે આવે છે. અવિદ્યાને દૂર કેવી રીતે કરવી? એની જાતે કોઈ મિરેકલ તો થતો નથી, કોઈ ચમત્કાર તો થતો નથી કે બસ આમ અંધકાર, અજ્ઞાનનો અંધકાર આમ દૂર થઈ જાય, એવું તો થતું નથી. એટલા માટે આ અંધકારને દૂર, શું આત્મા તો છે જ, જ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, પણ આપણને જ્ઞાન નથી. એટલે એની જાતે સૌ કહેવાનું છું, આત્મા હોવા છતાં એનો કોઈ લાભ નથી, એનો કોઈ લાભ નથી. હું આનંદ સ્વરૂપ છું પણ આપણે દુઃખી છીએ, અનેક અનેક બધી પ્રકારની તકલીફોથી ગ્રસ્ત છીએ, તો એ શું લાભ? એનો કોઈ લાભ જ નથી. એનો લાભ ક્યારે મળે? કોઈ કે જ્ઞાન પ્રદાન કરે, કોઈ આપણને જગાડે, આપણા સ્વરૂપથી કોઈ વાકેફ કરે, આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવે કે તમે આ છો, તત્ત્વમ અસી, એવું જ્યારે થાય ત્યારે જ સ્વરૂપનો લાભ થાય. એટલા માટે એ પણ કોણ આવે? તો કે ઈશ્વર જ એ રૂપ લઈને આવે છે. ઈશ્વર જ હરિનું, અરે ગુરુનું સ્વરૂપ લઈને આવે છે. એટલે અહીંયા કહે છે, આચાર્ય દ્વારા આત્મ સુખ ઉપદેશકમ ચિત્રરૂપમ. એ હરિ જ આચાર્ય દ્વારા મારા સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે, એમને હું પ્રાર્થના કરું છું. પછી કેવા છે? ઉપદેષ્ટારમ ઈશ્વરમ. શું કહે છે? સાથે ઈશ્વર પણ છે. ઈશ્વર એટલે નિયામક, ઈશ્વર એટલે શાસન કરનાર, અને ઈશ્વર એટલે શું? સર્વ સમર્થ. આપણે કોઈને પ્રાર્થના કરીએ પણ એને એ પ્રકારે પ્રાર્થનાને અનુરૂપ ફળ પ્રદાન કરવાની શક્તિ ન હોય તો શું કામનું? તમે મારી પાસે હમણાં કંઈક માગો કે સ્વામીજી થોડા 10-15 લાખની જરૂર છે, 10-15 લાખની જરૂર છે, હું શું કહું? ભાઈ હું તમારી પાસેથી માગું છું, મારી પાસે કઈ હોય જ નહીં, તો હું શું આપવાની છું? તમે આ ચલો પૈસાની વાત જવા દો, તમે મને એવું પૂછો કે ભાઈ અમને થોડું ઇન્ટરનેટનું કે પછી શું કહેવાય, કેમેસ્ટ્રીનું, ફિઝિક્સનું આ બધું જ્ઞાન આપો, તો કહે ભાઈ થેન્ક યુ, ભાઈ આ આપણું કામ નહીં, આપણને તો સાદું વેદાંત આવડે, બીજું કશું આવડે નહીં. અર્થાત પ્રાર્થના જેને કરવામાં આવે છે એ પ્રાર્થનાને અનુસાર ફળ ક્યારે આપી શકે? આપણે વિચારવું જોઈએ કોની પાસે માગવું. જે આપી શકે હોય એમ એની પાસે જ માગવું. જેની પાસે કોઈ તાકાત નથી, જેની પાસે શક્તિ નથી, એની પાસે માગવું નકામું, હા બોલવું નહીં, આપણા બધા વચનો વ્યર્થ જાય, એવી વાણી વ્યર્થ જાય. જે આપી શકતા હોય, એવી શક્તિ ધરાવતા હોય, એની પાસે જ માંગવું. તો આ ઈશ્વર નામ શું બતાવે છે? સર્વ સમર્થ, સર્વજ્ઞ, અને સાથે કેવા છે? સર્વશક્તિમાન. બધું જાણે છે કે આને શેની જરૂર છે. બધું માંગીએ એટલે આપે એવું જરૂરી નહીં, હા એમને એવું લાગે કે આને જરૂર છે તો જ આપે, જરૂર ના હોય તો ન પણ આપે. બાળક મા પાસે બધું માગે, ચોકલેટ આપને, પેલું આપને, પેલું આપે તો માંગ્યા જ કરે, પણ ના આપવું હોય તો ના આપે, રડતો હોય તો રડ, શટ અપ, નહીં એ બૂમા બૂમ કરે, તોય ના આપવું હોય તો ના આપે. હા મા તો બધી એટલી બધી પેલી એવી ક્રૂર થઈ શકે, નહીં કીધું ને એક વખત નહીં મળે, પછી તારે જે કરવું એ કર. એમ ભક્ત કે સાધક માગે તો આપે એવું જરૂરી નથી, એમને યોગ્ય લાગે તો જ આપે, આવું હોય છે. એટલે કે છે ઈશ્વર, ઈશ્વર એટલે શું? સર્વજ્ઞ. શું તારે જરૂર છે, કઈ રીતે આપી શકાય, અને એ બધી જ શક્તિ જે ધરાવે છે એને કહેવાય ઈશ્વર. વિચિત્ર શક્તિત્વાત સર્વ સમર્થ. વિચિત્ર એટલે વિચિત્ર ને, વિચિત્ર એટલે જજતની શક્તિ ધરાવે છે, એમની શક્તિનો કોઈ પાર જ નથી, હા કશું પણ અશક્ય નથી. આ જગતમાં
કે જગતની કઈ જેના માટે અશક્ય નથી એને કહેવાય. એને જો કોઈ બધી વસ્તુ અશક્ય હોય તો ઈશ્વર કહેવાય જ નહીં. ભાઈ હું પણ અલ્પમતી છું અને અલ્પ શક્તિ ધરાવું છું, ઈશ્વરે એવા હોય તો આપણા બેમાં વચ્ચે ફેર શું? એવું નહીં. આ તો કેવા છે? સર્વશક્તિ અને સર્વ જ્ઞાન, ભૂત ભવિષ્ય વર્તમાન સર્વ કંઈ જાણે છે. મારા જૂના કર્મોમાં શું છે, પાછળ શું છે, આગળ શું છે, આ બધું જ આ ગ્રંથની સફળતામાં, અહીંયા તો એ સંદર્ભ છે, એની સફળતામાં શેની શેની જરૂર છે, કઈ રીતે બધા અવરોધ દૂર કરવા, કઈ રીતે આનો પ્રચાર પ્રસાર લોકો સુધી પહોંચે, એ તો હેતુ છે. માત્ર લખીને રાખવું એ હેતુ નથી. એમ તો લખીને રાખો બધું ભરાયા કરે, એવું નહીં. આ લોકોમાં એનો પ્રચાર થાય પ્રસાર થાય ત્યાં જ અટકે નહીં, સાથે સાથે લોકોના જીવનમાં પણ એ દેખાય. બધું વાંચીને બધા રાખે પણ કંઈ એનાથી એવું પણ નહીં. હા, આ આ કક્ષાના આચાર્યોનો તો હેતુ આવો, આ કીર્તિ બીર્તિ માટે નથી થતું, આ યશ ને પતાકા માટે નથી થતું. આ તો શેના માટે થાય છે? કલ્યાણ, માનવ જાતના કલ્યાણ માટે. એક જ પ્રશ્ન છે અજ્ઞાન. યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. તું જ સમસ્યા છો અને ઉકેલ પણ તું જ છો. એ તારામાં જે ઉકેલ રહેલો છે એ ઉકેલ તું સમજી શકે અને એના માટે જે નડી રહ્યું છે અવરોધ એ દૂર થાય, અજ્ઞાનનો અંધકાર દૂર થાય. અજ્ઞાન તિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયા. એ જ્ઞાનરૂપી અંજન, જ્ઞાનરૂપી શલાકા દ્વારા અજ્ઞાન કેમ દૂર કરવું, પ્રકાશ કેવી રીતે પાથરવો, આ બધું જે જાણે છે એવા હરિને નમસ્કાર. ઈશ્વર એટલે આટલા વિશેષણ આપ્યા ને, હરિમ પરમા, હરિ કેવા? તો કે પરમાનંદ સ્વરૂપ, ઉપદેષ્ટારમ, ઈશ્વરમ. વળી પાછા કેવા છે? વ્યાપકમ. વ્યાપકમ એટલે શું? ક્યાંય કોઈ એમને મર્યાદા નથી, સર્વના હૃદયમાં રહેલા છે, સર્વ કાંઈ એ જ છે. આવા વિભુને પ્રાર્થના છે. પછી શું કે છે? વ્યાપકમ. પછી સર્વ લોકાનામ કારણમ. સમ આ જગતમાં જે કાંઈ છે એનું કારણ, ચરાચર સ્થાવર જંગમ, જે કાંઈ છે એનું કારણ. કેવું કારણ? તો કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, અથવા તો જગત જેમનામાંથી આવ્યું છે. યતોવા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી. યતઃ એટલે પંચમી, અપાદાન પંચમી, જેમાંથી જગત આવ્યું છે, જેમાં રહે છે અને જેમાં પાછું મળી જાય છે, અને કારણ કહેવાય. તો આવું જે કારણ છે, નિમિત્ત અને ઉપાદાન કારણ, એવા ઈશ્વરને તમ નમામી, એવા ઈશ્વરને હું નમસ્કાર કરું છું. શેના માટે? માયા તત્કાર્ય હંધ્રમ. શેના? માયા અને એના કાર્યને, અજ્ઞાન અને એના કાર્યને દૂર કરવા માટે હું પ્રાર્થના કરું છું. આ કહી દીધા પછી, આટલા મંગલાચરણ પછી, પછી હવે ગ્રંથકાર ગ્રંથની રચનામાં આગળ વધે છે. તો સૌથી પહેલાં આ તો મંગલાચરણ રૂપ શ્લોક હતો, હવે આગળ વધે છે. જો ગુરુ આવા આચાર્યો પણ આ બધા જ સ્ટેપ્સ, આ બધા જ પગથિયા સર કરતા હોય છે. એવું નહીં કે ભાઈ મંગલાચરણ રહેવા દો, શાંતિ મંત્ર રહેવા દો, આ તો બધું દરરોજનું થયું, તો કે ના. આ બધા જ પગથિયા બધું જ એકદમ જ સરસ રીતે, જેમ જે પણ કરવાનું હોય એ બધું કરીને આગળ વધતા હોય છે. અને હવે બીજા શ્લોકથી ગ્રંથનું પ્રયોજન, ટૂંકમાં અનુબંધ ચતુષ્ટય, આ ગ્રંથ શું કરવા માંગે છે, શું એનો વિષય છે, કોણ એનો અધિકારી છે, અને પ્રયોજન, અને જીવનનું જે પ્રયોજન છે એની સાથે આ ગ્રંથનો સંબંધ શું છે, એ બધું બતાવવા માટે હવે પછીનો શ્લોક છે. તો બીજા શ્લોકમાં કહે છે,
અપરોક્ષાનુભૂતિર્વૈ પ્રોચ્યતે મોક્ષ સિદ્ધયે સદ્ભિરેવ પ્રયત્નેન વીક્ષણીયા મુહુર્મુહુ. શું કહે છે? અપરોક્ષાનુભૂતિ વૈ પ્રોચ્યતે મોક્ષ સિદ્ધયે. શું કહે છે? અપરોક્ષાનુભૂતિ, અપરોક્ષનો જે અપરોક્ષ છે એનો અનુભવ કે એનો સાક્ષાત્કાર જ શું ગણાય છે? મોક્ષની સિદ્ધિ માટે અપરોક્ષ અનુભવ જ જરૂરી છે એવું પ્રોચ્યતે, એવું શાસ્ત્રકારો દ્વારા, શાસ્ત્રને જે જાણે છે એ આવું માને છે કે અપરોક્ષ અનુભૂતિ જ મોક્ષ માટે જરૂરી છે. અને માટે કોણે એના માટે પ્રયત્ન કરવો જોઈએ? સદ્ભિરેવ પ્રયત્નેન વીક્ષણીયા મુહુર્મુહુ. સજ્જનોએ અથવા સત્પુરુષોએ શું કરવું જોઈએ? પ્રયત્નેન, ખૂબ પ્રયત્ન, જો અહીંયા ખાસ સમજીને વિચારીને આ શબ્દ મૂક્યો પ્રયત્નેન. બહુ સહજ આ લેવું ના જોઈએ, બહુ ઇઝીલી લાઇટલી આ વસ્તુ ન લેવી જોઈએ. પ્રયત્નપૂર્વક મોક્ષ માટે પ્રયત્ન વિચારવું જોઈએ. વીક્ષણીયા મુહુર્મુહુ, સજ્જનોએ અથવા સાધુ પુરુષોએ આના ઉપર વારંવાર, મુહુર્મુહુ એટલે વારંવાર વિચાર કરવો જોઈએ. મોક્ષ સિદ્ધયે અપરોક્ષ અનુભૂતિ, મોક્ષ માટે શું છે, કયું શું થવું જોઈએ? અપરોક્ષ અનુભૂતિ. અને કોણે વિચાર કરવો જોઈએ આ બાબતમાં, આ વિષય બાબતે? સાધુ પુરુષોએ, સજ્જનોએ વારંવાર વિચાર કરવો, પ્રયત્નપૂર્વક આના માટે વિચાર કરવો જોઈએ. આ શ્લોકમાં આપણને શું આપી દીધું? અનુબંધ ચતુષ્ટય. જો અહીંયા લખે છે કોના માટે, ભાઈ આવું કહેવાની જરૂર શું છે? તો કહે છે ઇદાનીમ પ્રેક્ષાવત પ્રવૃત્તયે અનુબંધ ચતુષ્ટયમ દર્શયન. શું કહે છે? આ કોના માટે છે? તો કે પ્રેક્ષાવત પ્રવૃત્તયે. જુઓ, બુદ્ધિમાન લોકો હોય ને એ ગમે તે પ્રવૃત્તિ ન કરે. જીવનમાં આપણે કંઈ પણ કરીએ એ છે ને, એ ક્યારે કરીએ? જ્યારે આપણું એ પ્રવૃત્તિ દ્વારા, આપણા રૂટીન વર્ક સિવાય આપણે એ બધી પ્રવૃત્તિઓ ક્યારે કરીએ? જ્યારે એનાથી આપણું કોઈ પ્રયોજન સિદ્ધ થતું હોય. કોઈ પણ ગ્રંથ ક્યારે વાંચીએ? જ્યારે એ ગ્રંથના વિષયમાં એક તો રસ હોય. હવે ગ્રંથ હોય, મેં કહ્યું એ પ્રમાણે કેમેસ્ટ્રી, મને કેમેસ્ટ્રીનું કશું ખબર ના હોય, એરેથમેટિકમાં કોઈ રસ ના હોય, એનાથી મારો કોઈ પર્પઝ ના સર્વ થતો હોય, તો હું શું કરવાને એ ગ્રંથ પકડું? હે ને, આપણે ગ્રંથ ત્યારે જ પકડી જ્યારે વિષયમાં રસ હોય. લાઇબ્રેરીમાં માત્ર સરસ સરસ પૂઠા ચડાવેલા હોય ને, સરસ એનું બાઇન્ડિંગ હોય ને, દેખાવમાં આકર્ષક હોય, એટલે કઈ આપણે ચોપડીઓ પકડતા નથી. એ ક્યારે બધી કેટલી બધા રેક હોય, એમાંથી શોધીને આપણે અધ્યાત્મનો રેક પાસે જઈએ અને એમાંય બધા કેટલાય મહાત્માઓના પુસ્તકો હોય, એમાંથી આપણને જેમાં રસ હોય એ જ પકડીએ અને ત્યાંય જે વાંચવું હોય એ જ પુસ્તક હાથમાં લઈએ, પછી આગળ જોઈએ, પાછળ ઇન્ડેક્સ જોઈએ, બધું કેટલું જોઈએ અને પસંદગી કરીએ. એટલે અહીં પ્રેક્ષા, બુદ્ધિમાં પ્રેક્ષાવત પ્રવૃત્તિ, બુદ્ધિમાન લોકો આ વિચારીને પ્રવૃત્તિ કરતા હોય છે. એટલા માટે એમને પહેલા જ બતાવવું પડે કે આ ગ્રંથમાં શું થવાનું છે, આ ગ્રંથનો શું વિષય છે, આ ગ્રંથનું શું પ્રયોજન છે અને આ કોના માટે છે. અને આ વાંચીને તમારું પ્રયોજન સફળ, પ્રયોજન તમારું એનું સાર્થક થશે કે નહીં, એ બધું પહેલા જ ઓન ધ વેરી ફર્સ્ટ પેજ, શરૂઆતમાં જ આ બધી વસ્તુ કહેવી પડે તો જ તમે આગળ વધો, નહીતર ન વધો. એટલા માટે આજકાલ શું કરતા હોય છે, ચોપડીની પાછળ ફોર્થ ટાઇટલ, બુકનું ફોર્થ ટાઇટલ હોય ને ત્યાં બધું વિષય લખી નાખે, બહુ સંક્ષેપમાં બધું લખી આપે કે આ ફલાણું ચોપડી છે,
આમ છે આમ છે, એનું આમ છે, આ વિષય છે આ, એટલે આપણે વાંચીને જ આગળ વધવાનું, અથવા ફોરવર્ડ વાંચીએ, આમુખ વાંચીએ, આ બધું વાંચી લઈએ. પછી એમ અહીં પણ આ બીજા શ્લોકમાં ગ્રંથકાર શું કરે છે, આ બધું કહી દે છે. અને શું આપે છે આપણને? અનુબંધ ચતુષ્ટય. શું જોયું? જુઓ, અપરોક્ષ અનુભૂતિ હિ વૈ. અપરોક્ષ અનુભૂતિ એ આ ગ્રંથનો વિષય છે, એ કહી દીધું. કે કારણ કે આનાથી જ મોક્ષની સિદ્ધિ થાય છે, માટે આ વિષય છે અપરોક્ષ અનુભૂતિ. પછી એની ચર્ચા કરીએ. પછી શેના માટે? તો કે મોક્ષ માટે. જીવનનું ધ્યેય શું છે? અમારા જીવનનું મોક્ષ, આત્યંતિક મુક્તિ, દુઃખ માટે, દુઃખમાંથી હંમેશ માટે મુક્તિ, એ બધાના જ જીવનનું પ્રયોજન છે. અને એ પ્રયોજન કઈ રીતે પ્રાપ્ત થશે? તો કે તત્વનું અપરોક્ષ અનુભવ. આ શબ્દને પછી સમજાવીએ. એટલે વિષય થયો અપરોક્ષ અનુભૂતિ, અને પ્રયોજન શું થયું? મોક્ષ, મોક્ષ પ્રાપ્ત કરો, મોક્ષની સિદ્ધિ, એ પ્રયોજન થયું. ભાઈ આ કોના માટે છે, કોને કરવું જોઈએ? એ ક્યાં લખ્યું છે? પહેલા શ્લોક, આ શ્લોકમાં જ છે, અંદર જ આવી જાય છે બધું. સદ્ભિહિ એવ. કોણે? સાધુ પુરુષોએ, સાત્વિક લોકોએ, જેમનું અંતઃકરણ શુદ્ધ છે એવા સજ્જનોએ. ટૂંકમાં કોના માટે છે? સજ્જનો માટે, સાધુ પુરુષો માટે, સાત્વિક લોકો માટે આ છે. અને કેવી રીતે કરવું જોઈએ? તો કે પ્રયત્નેન વીક્ષણીયા મુહુર્મુહુ. એ દ્વારા શું બતાવે છે? કે આ ગ્રંથમાં જે કહેવા, એ સંબંધ બતાવે છે. વીક્ષણીયા મુહુર્મુહુ એ સંબંધ બતાવે છે. સદ્ભિહિ બતાવે છે અધિકારી, કે કોણ, કોના માટે છે. વારંવાર અર્થાત આ ગ્રંથમાં જે કહેવામાં આવે છે એના ઉપર ગંભીરતાપૂર્વક ધીરજથી વારંવાર વિચાર કરવો જોઈએ. શેના માટે? મોક્ષ સિદ્ધયે, મોક્ષ માટે થઈ. અને અહીં જે કહેવામાં આવે છે એમ કરવાનું નથી, શું કરવાનું છે? વિચાર. એટલે એ શું બતાવવામાં આવ્યું? એ મારા જીવનનું જે પ્રયોજન છે અને અહીં જે કહેવામાં આવે છે એ બંને વચ્ચે કેવો સંબંધ છે, આ મને ત્યાં લઈ જશે. આ પ્રકારનો વિચાર પ્રયોજન સફળ કરાવડાવશે. હા, એટલે પેલું પ્રયોજન અને આ એનું સાધન. હા, સમજ પડી? આ સાધન, આ ગ્રંથમાં જે કહેવામાં આવે છે સાધન, અને એનાથી શું પ્રાપ્ત થશે? સાધ્ય કે મોક્ષ. એટલે આ બંને વચ્ચે કેવો સંબંધ છે? ગ્રંથ અને મોક્ષ વચ્ચે સાધ્ય અને સાધનનો, હા, એ પ્રકારનો સંબંધ છે. તો આ બધી જ વસ્તુ પ્રારંભમાં, રાઈટ ઇન ધ ફર્સ્ટ વર્સ, પહેલા શ્લોકમાં ભાષ્યકાર આપણને કહી દે છે. હવે આ શબ્દ ક્યાંથી આવ્યો ભાઈ? તો એ પણ બતાવે છે કે ભાષ્યકાર આ શબ્દ લઈ આવ્યા ક્યાંથી. એકદમ જ આ શબ્દ લઈ આવ્યા, અપરોક્ષ અનુભૂતિ. ભાઈ અમે તો આ શબ્દ કોઈથી સાંભળ્યો નથી. તો કે આ શબ્દ ક્યાંથી આવે છે એ પણ તમને કહી દઉં. આ શબ્દ આવે છે પ્રકરણ ગ્રંથમાં. મુખ્યત્વે એ જાણી લેવાની જરૂર છે કે પ્રકરણ ગ્રંથમાં ભાષ્યકારની શૈલી એવી રહેલી છે કે જે પણ શાસ્ત્રમાં જે ચર્ચા કરવામાં આવી હોય એની જ અહીંયા વિગતવાર ચર્ચા થાય. સોર્સ હંમેશા ઉપનિષદ હોય. સોર્સ અહીં પ્રકરણ ગ્રંથનું મૂળ સ્ત્રોત ઉપનિષદ હોય છે. એટલે આ શબ્દ પણ શાસ્ત્રમાં બહુ પ્રખ્યાત છે. જે લોકો ઉપનિષદથી પરિચિત છે એમને આ શબ્દ તરત સાંભળે ને એટલે ક્લિક થાય. આ શબ્દ ક્યાં આવે છે? ક્લિક થયું. આ શબ્દ ક્યાં આવે છે? આ શબ્દ ફેમસ છે બહુ જ. આ શબ્દ આવે છે, આ શબ્દ આવે છે બૃહદારણ્યક ઉપનિષદમાં. આ શબ્દ બહુ પ્રખ્યાત છે. યત સાક્ષાત, યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, અપરોક્ષમ બ્રહ્મ. આ વાક્ય છે. આ તમને કહી દઉં એટલા માટે કે આ બહુ ફેમસ છે આ વસ્તુ. એવું થાય છે કે ચલો એનો સંદર્ભ પણ કહી દઉં કે
એક વખત બૃહદારણ્યક ઉપનિષદમાં બધા સંવાદો મૂકેલા છે, જુદા જુદા આચાર્યો વચ્ચેના સંવાદ, ગુરુ અને શિષ્ય વચ્ચેના. તો એમાં આ ત્યાં મુખ્ય સંવાદ છે જનક રાજા અને યાજ્ઞવલ્ક્યજી વચ્ચેનો. એક વખત એવું બન્યું કે જનક રાજા વિદ્યાના વ્યાસંગી છે. એ જમાનાના રાજાઓ આવા હતા, એ માત્ર દરબારમાં બેસીને રાજકીય પ્રવૃત્તિઓ નહોતી ચાલતી, હા, એ માત્ર એ જ ચાલતું નહોતું, પણ સાથે સાથે આવા બધા શાસ્ત્રાર્થ થાય અને એ રાજા જેને જન્માવે અને પછી બધી શાસ્ત્રાર્થ એમની સામે થાય, એટલે આ પોતાના વ્યવસાયની સાથે સાથે પ્રજાનું પાલન કરતા કરતા એ લોકો વિદ્યા પણ મેળવી લે, આવું હતું. અને જનક રાજા તો આમાં એકદમ પાવરધા હતા. એમને કઈ રીતે આ બધી રીતે એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું? દરબારમાં જ આ બધું ચાલે, બધું એમને ઇવન દશરથ રાજાના દરબારમાં પણ આ બધું ચાલતું હતું, આવો વિદ્યાઓની ચર્ચા ચાલતી હોય. તો જનક રાજાને પોતાની અંદરથી તો ખબર હતી કે યાજ્ઞવલ્ક્યજી સર્વશ્રેષ્ઠ છે, બ્રહ્મિષ્ઠ છે, અને છતાં પણ એ બધાની સામે પુરવાર થાય એ માટે થઈ અને એમણે જાહેર કર્યું. શું જાહેર કર્યું? એક બહુ મોટો યજ્ઞ કરાવ્યો અને પછી એ જાહેર કર્યું કે જે પણ બ્રહ્મિષ્ઠ પુરવાર થશે, સર્વ બ્રહ્મને જાણનારામાં જે પણ સર્વશ્રેષ્ઠ છે એવું પુરવાર થશે, એને માટે 10,000 ગાયો મેં મારા ગોશાળામાંથી જુદી રાખી છે અને એના પ્રત્યેક ગાયના શિંગડા ઉપર 10-10 પાદ સોનાથી મઢેલી શિંગડા, એવી બધી આ ગાયો છે, એના શિંગડાઓ સોનાથી મઢેલા છે, એવી પ્રકારની ગાયો મેં જુદી રખાવી છે અને એ કોને મળશે? જે બ્રહ્મિષ્ઠ પુરવાર થશે એમને મળશે. તો બધા વિદ્વાનો બધી ચારે બાજુથી બધા ભેગા થયા. એ વખતે આવી બધી એક્ટિવિટી બહુ હતી, હા, અત્યારની જેમ ઝઘડવાનું જ નહીં, બધા તો અત્યારે તો પોલિટિશિયન અને બધા ઝઘડે ઝઘડા, પાછું એ ઓપનમાં આપણે બધું જોતા હોઈએ છીએ, બધું ચાલતું હોય છે ટીવીમાં, એવું નહોતું ત્યારે આ બધું ચાલતું. હું જેવું જાહેર થયું તો બધા ભેગા થયા, ચારે બાજુથી કુરુ પાંચાલ બધા દેશમાંથી બધા વિદ્વાનો આવ્યા. યાજ્ઞવલ્ક્યજી બી આવી ગયા, યાજ્ઞવલ્ક્યજી પોતાના શિષ્ય સોમશ્રવા એમને લઈ અને આવી જાય છે અને સીધા જ જેવી શરૂ થયું, આવું જાહેર થયું કે તરત જ એમણે પોતાના શિષ્યને કહ્યું, શું કહ્યું? હે સોમશ્રવા, કે તું આ ગાય લઈ જા, સીધું જ કહી દીધું, આ ગાય લઈ જા બધી. અને સોમશ્રવા પણ આવી અને બધી ગાય લઈ ગયો. એટલે પેલા બધા વિદ્વાનો ત્યાં હતા, એ કહે છે આમ જોઈ જ રહ્યા કે આ શું આવી હિંમત, અમે બધા અહીંયા બેઠા છીએ, એક એક થી ચડીએ એવા જુદા જુદા પ્રાંતના બધા આવેલા અને આમની હિંમત કે બધી ગાય લઈ જાય. એટલે પડકાર્યા, એકદમ એમને પડકારે કે હે યાજ્ઞવલ્ક્ય, ભો ભો ભગવાન બોલાવે છે કે છે આ તમે આમ કેમ બધું લઈ ગયા, તમે તમારી જાતને બ્રહ્મિષ્ઠ માનો છો, આટલો બધો ગર્વ છે કે તમે બ્રહ્મિષ્ઠ છો? એટલે કે છે મારો એવો કોઈ દાવો નથી, હું બ્રહ્મિષ્ઠ હોઉં એવો મારો કોઈ દાવો જ નથી, હું તો મને તો માત્ર ગાયમાં રસ છે, મને માત્ર ગાયમાં રસ છે અને હું ગાય લઈ ગયો. ગાય લઈ ક્યારે જવાય? એ તો શરત હતી ને કે ગાય લઈ ક્યારે જવાય? બ્રહ્મિષ્ઠ હોય. એ ટૂંકમાં બહુ સારા શબ્દોમાં કહી દીધું કે હું કોણ છું? બ્રહ્મિષ્ઠ છું. એટલે જનક રાજા કે પુરવાર કરો. ને પછી જનક રાજા કે છે કોને આ સ્વીકાર્ય નથી? એટલે બધા બ્રાહ્મણ કે અમને અમને સ્વીકાર્ય. પછી એ બધા જ તો કે પૂછો કરો શાસ્ત્રાર્થ. એક પછી એક બધા પંડિતો આવવા માંડ્યા, બ્રાહ્મણો આવવા માંડ્યા. એમાંના એક હતા કોણ? ઉષસ્ત ચાક્રાયણ. કયા બ્રાહ્મણ? ઉષસ્ત ચાક્રાયણ. એ આવે છે અને એમણે પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્ન, આ અપરોક્ષનું શબ્દ એ ઉષસ્ત ચાક્રાયણના મુખમાંથી નીકળ્યો છે. એ પૂછે છે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, એ પૂછે છે. શું કે છે? ચાક્રાયણ પૂછે છે યાજ્ઞવલ્ક્યજીને, યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, એટલે કે જે સાક્ષાત અપરોક્ષ છે, એકદમ નજીક છે, વેરી ઇન્ટિમેટ, ખૂબ જે નજીક છે,
ये आत्मा जे आत्मा छे पाछो अने जे सर्वांतर है जे बद्दानी अंदर खूब नजीक छे तम मे व्याचक्ष्व शू कहे छे एनी मने बात करो अर्थात एनु मने समझाओ ये जाने छे चक्रायण के आनी बात केवी रीते करवी आ तो बोलाय एवुं ज नथी यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ત્યાં તો વાણી એ પહોંચી શકે એમ નથી મન પણ એના વિશે કઈ કહી શકે એમ નથી એને વિઝ્યુઅલાઇઝ કરી શકે એમ નથી એટલે આ બોલશે શું આવા હેતુથી ચક્રાયણ આ બધા બહુ હોશિયાર હોય સ્માર્ટ કઈ સહેલું નથી હોતું એને કરીને ટ્રેક કરવા માંગતા હતા કે એના વિશે તમે વ્યાચક્ષ્વ એના વિશે મને કહો એટલે યાજ્ઞવલ્ક્યથી તો ચડે બધાથી કોઈ ના યાજ્ઞવલ્ક્ય એટલે જ્ઞાનીઓમાં સિંહ સમાન એ જમાનામાં એમને કોઈ પડકારી શકે એમ નહોતું કોઈ કરતા કોઈને એક પછી એક એવા ધુરંધરો આવે છે એમાં એક કોણ હતું ખબર છે ગાર્ગી ગાર્ગી પણ એમાંની વિદુષી હતી આમાં પ્રશ્ન નવ જણા આવ્યા પ્રશ્નો કરવા એમાંની એક હતી ગાર્ગી પણ ટૂંકમાં આ પ્રશ્ન ત્યાં થયો એવું પૂછ્યું એટલે યાજ્ઞવલ્કે જે શું કહે છે કે એમના જ શબ્દોમાં કહી દીધું શું કહે છે ત્યાં કહે છે એમને કે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એ જ તમારો આત્મા છે જે અપરોક્ષ છે એ જ તમારો આત્મા છે એટલે બોલવું પણ ના પડ્યું ટૂંકમાં એનું વાણીમાં ગુણ સહિત કોઈ વર્ણન ના થયું અને કહી દીધું કે જે અપરોક્ષ છે તમને એ જ તમારો આત્મા છે પણ ટૂંકમાં આ શબ્દ ક્યાંથી આવ્યો છે અને જે ખૂબ પ્રસિદ્ધ છે એનું ક્યાંથી સંભળાયો છે એ વસ્તુ મેં તમને કહી એનો અર્થ એવો થાય ચલો પહેલા આપણે જોઈએ અપરોક્ષ એટલે શું એને બે રીતે સમજી શકાય એક તો છે ષષ્ઠી તત્પુરુષ સમાસ શું છે તો કે જે જે અપરોક્ષ છે એનો અનુભવ હવે જુઓ ત્રણ વસ્તુ છે પહેલા એ આપણે સમજીએ એક તો પ્રત્યક્ષ કારણ કે અપરોક્ષથી આપણે પરિચિત નથી એક છે પ્રત્યક્ષ એટલે અક્ષમ પ્રતિ પ્રત્યેક ઇન્દ્રિયો માત્ર અક્ષ એટલે તો ચક્ષુ જ પણ એકલો ચક્ષુ ને આપણી પ્રત્યેક ઇન્દ્રિય દ્વારા જેનું વિષયીકરણ થાય એને કહેવાય પ્રત્યક્ષ આપણી પ્રત્યેક ઇન્દ્રિયો ચક્ષુ છે શ્રોત્ર છે જ્ઞાનેન્દ્રિય છે રસનેન્દ્રિય છે ત્વગેન્દ્રિય છે આ બધા દ્વારા પોતપોતાના વિષયોનું એ વિષયીકરણ કરે જેમ ચક્ષુ રૂપને જુએ છે એને કહેવાય પ્રતિ અક્ષ ટૂંકમાં ચક્ષુની આગળ શ્રોત્ર શબ્દને સાંભળે છે તો પણ એ બી શું કહેવાય એ ચક્ષુ અરે શ્રોત્ર એના વિષયને સાંભળે છે જ્ઞાનેન્દ્રિય એના વિષયને સાંભળે આ બધાને કહેવાય પ્રત્યક્ષ અરે કહેવાય પ્રત્યક્ષ આ એક બીજું છે પરોક્ષ એટલે શું પર અક્ષ એટલે જ્યાં આપણી પર અક્ષ જે અક્ષ એટલે કે ઇન્દ્રિયો થી પર છે એને કહેવાય પરોક્ષ ઇન્દ્રિયોથી જે પર હોય ઇન્દ્રિયોની સામે હોય ઇન્દ્રિયો જેને જોઈ શકતી હોય જેનું વિષયીકરણ કરી શકતી હોય એને કહેવાય પ્રત્યક્ષ અત્યારે તમે બધા મારા માટે પ્રત્યક્ષ છો હું તમારા માટે પ્રત્યક્ષ છું આ કહેવાય પ્રત્યક્ષ આ પાણીનો સ્વાદ મને પ્રત્યક્ષ છે આ બધાને પ્રત્યક્ષ કહેવાય પણ જે ઇન્દ્રિયોને સ્પષ્ટ સામે જોઈ ના શકે સાંભળી ના શકે પણ જેનું અનુમાન થઈ શકે એને કહેવાય પરોક્ષ આ એક પ્રત્યક્ષ અને બીજું છે પરોક્ષ એટલે પરોક્ષ જે છે ને એ સ્પષ્ટ ઇન્દ્રિયોથી જોઈ નથી શકાતું પણ જે ઇન્દ્રિયોનું જ્ઞાનનો વિષય બને છે એના દ્વારા તમે કશાકનું અનુમાન કરો છો એને કહેવાય પરોક્ષ જેમ કે અગ્નિ તમને અગ્નિ દેખાતો નથી તમને દેખાય છે શું ધુમાડો દેખાય છે
પહાડોની ટેકરીઓ ઉપર, એટલે ટેકરીઓ ઉપરથી ધુમાડો દેખાય છે, ધુમાડો નીકળે છે. અગ્નિ નથી જોયો તમે, છતાં બી તમે શું કહી દીધું કે અગ્નિ છે, આગ લાગી હશે. કેમ? શેના ઉપરથી? ધુમાડો તમારી આંખ જુએ છે. એ આંખોએ જે જોયો ધુમાડો, એના ઉપરથી અગ્નિનું અનુમાન થઈ ગયું. ભલે ને અગ્નિ પરોક્ષ છે, અગ્નિ દેખાતોય નથી. અચ્છા, બીજું દ્રષ્ટાંત આપો. આપણે સવારે ઉઠીએ અને જમીન ભીની હોય, જમીન આપણે બહારની બધી ભીની હોય, તો આપણે શું કહીએ? રાત્રે વરસાદ આવ્યો હશે ચોક્કસ. તે તું કઈ મોટો ત્રિકાળ જ્ઞાની છો કે તને ખબર પડી કે વરસાદ આવ્યો હશે? ભાઈ, હું ત્રિકાળ જ્ઞાની નથી, પણ હું શું જોઉં છું? આ ભીની જમીન જોઉં છું. આ જમીનને ભીની જોઉં છું, એના ઉપરથી મેં અનુમાન કર્યું. અને આપણે એવું અનુમાન એ કરતા હોય છે કે જોરદાર પડ્યો હશે, એ કેના ઉપરથી કહીએ? પાણી આમ ભરાઈ ગયું હોય તો જોરદાર, અને જરા જરા હોય તો શું કહીએ? ઓછો. ઘણી વાર રૂમમાં બેઠા હોઈએ ને, વરસાદને પડતો ના જોઈએ, અમાર તો સુગંધ આવવા માંડે. એવી સુગંધ આવે માટીની, પૃથ્વીની સુગંધ આવે. હા, ખાસ કરીને જમીન તપેલી હોય અને પછી આવી જરાક છાંટા પડે ને, બે દિવસ પહેલા જરાક છાંટા પડ્યા, અમદાવાદમાં જરાક છાંટા પડ્યા, તો એ હું જ રૂમમાં બેઠી હતી, અંદર બેઠી હતી, એવી સુગંધ આવવા માંડી. એટલે મને થયું કાં તો માણી પાણી છાંટતો હશે, કારણ કે એવી ગરમી હતી, એમ લાગતું નતું ક્યાંયથી પડ્યું, પણ અથવા જરા છાંટા પડ્યા, અને ખરેખર છાંટા પડેલા હતા. આશેનો અનુમાન કર્યું? સુગંધ ઉપરથી, માટીની સુગંધ ઉપરથી વરસાદનું અનુમાન. આને શું કહેવાય? આ વરસાદનું જ્ઞાન. પણ શેને? એને શું કહેવાય? પરોક્ષ. હા, આ પરોક્ષ. તો આ શેમાં આવે? આ અહીંયા શેની વાત થવાની છે? અપરોક્ષ અનુભૂતિ, અર્થાત આત્મા નો અનુભવ જે પ્રત્યક્ષની કેટેગરીમાં નથી આવતો. અને શેની કેટેગરીમાં નથી આવતો? પરોક્ષની પણ. અર્થાત પરોક્ષ પણ પ્રત્યક્ષ ઉપર જ આધારિત છે. બધા જ જ્ઞાન પ્રત્યક્ષ ઉપર જ આધાર, પ્રત્યક્ષ જ મધર ઓફ ઓલ નોલેજીસ એવું કહેવાય છે. અનુમાન પણ બે, એનો આધાર કયો છે? પ્રત્યક્ષ જ છે ને. ત્યારે આત્મા પ્રત્યક્ષ પણ નથી અને પરોક્ષ પણ, કારણ કે જો પરોક્ષ હોય તો અનુમાનથી જાણી શકાય, અને અનુમાનથી જાણી શકાય એ જ વસ્તુ જે તમને ક્યારેક પ્રત્યક્ષ બની હોય. ક્યારેક પ્રત્યક્ષ બની હોય તો જ તમે અનુમાન કરી શકો. આત્મા, વિચારો, આત્મા પ્રત્યક્ષનો વિષય પણ નથી બનતો, અર્થાત ઇન્દ્રિયોથી એના જ્ઞાનનું, ઇન્દ્રિયોથી જ્ઞાન ન થાય. તદુપરાંત ઇન્દ્રિયોથી જેનું જ્ઞાન થયું છે એના આધારે આત્માનું જ્ઞાન થઈ શકે નહીં. સમજ પડી? નથી પ્રત્યક્ષ, નથી પરોક્ષ. તો સ્વામીને જે છે શું? આ અપરોક્ષ. અપરોક્ષ એટલે જ્યાં વિષયોની, ઇન્દ્રિયોની, ઇન્દ્રિયોની કોઈ જરૂર જ નથી. ઇન્દ્રિયોની જરૂર નથી, મનની જરૂર નથી. આ કોઈ સાધન, ઇન્દ્રિયો, મન કે બુદ્ધિ કશાની જરૂર નથી. એવું કેવું? વ્યવધાન વગર આ બધા સાધન છે, આ બધા વચ્ચેના સ્ટેપ્સ છે જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. જ્યારે આ કેવું છે? અપરોક્ષ. અપરોક્ષ એટલે સાક્ષાત, એ સ્વરૂપ જ છે. અર્થાત મારે ચક્ષુની જરૂર નથી આત્માના હોવા માટે, મારે કર્ણની જરૂર નથી, આ કશાની જરૂર, એના વગર આત્મા છે. આ કશાય વગર મને ચક્ષુ જોઈને કે તો જ આત્મા છે? નો, એ તો છે જ. આ ઇન્દ્રિયો મને બતાવે તો આત્મા છે? તો કે ના, એ કોઈ હોય કે ન હોય, આત્મા તો છે જ. અને ક્યારે છે? સાક્ષાત, હંમેશા, સતતમ,
એકદમ નજીક. નજીક એટલે શું? ઇન્દ્રિયોથી નજીક. ઇન્દ્રિયોને મારે એને 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 મારે ઓપરેટ કરવી પડે, આંખોને ખોલવી પડે. આપણે બેધ્યાન હોઈએ તો હમણાં બે લોકો બેધ્યાન થઈ જાય, ભૂખ લાગી હોય, ઊંઘ આવતી હોય, નવી જગ્યા તો તમને શબ્દ મારી સામે જોતા હોય ને તો એ ના સંભળાય, એવું બને. સામે જોતા હો પણ હા 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 બધું મીન્સ એવું પણ તોય ના ખબર પડતી હોય. બની શકે, બની શકે. તો આત્મા એ બેધ્યાન ત્યાં જતો રહ્યો ને, તો કે નહીં. આજ તો મેઇન વસ્તુ છે ને, ઇન્દ્રિયોની કોઈ ડિપેન્ડન્સી જ નહીં, મનની કોઈ પરતંત્રતા જ નહીં. એમને એમ છે એનું જ્ઞાન, એનો અનુભવ. તો અનુભવ તો શેનાથી થાય? તો કે ના, એ તો છે જ. અહીંયા માત્ર એની ઓળખ આપવામાં આવશે કે આ તું જે છે એ જ આત્મા છે. એના માટે આ કોઈ સાધનની આવશ્યકતા નથી. હા, સાધનની મનની ખોટા ખ્યાલ દૂર કરી એની જરૂર છે, એમાંથી દૂર કરી. પણ પછી આત્મા તો માત્ર અનકવર કરવાનો, એ તો છે જ, એ છે જ. માત્ર ખોટા ખ્યાલ દૂર કરો એટલે આત્મા તો ત્યાં છે જ. આત્માને જન્માવવાનો નથી, એની ઉત્પત્તિ નથી કરવાની. એ તો જેવો છે એવો એને સમજવાનો, અર્થાત જે આવું અપરોક્ષ છે એનો અનુભવ, એટલે અપરોક્ષાનુભૂતિ. અથવા તો એવો એવી સમજ જન્મવી જોઈએ જે અપરોક્ષ હોય. અપરોક્ષ એટલે આ બધા સાધન વગર, આને કહેવાય અપરોક્ષ અનુભૂતિ. શેના માટે? તો કે આ એનો વિષય છે, આ વિષય આવો છે. પ્રયોજન શું છે? મોક્ષ સિદ્ધયે. મોક્ષ સિદ્ધયે એટલે શું? જીવનમાં હું જે સતત બંધનનો અનુભવ કરું છું. કોઈ એમ કે મન તો કોઈ બંધન જ નથી, તો ભાઈ આપણે આ ના કરીએ, ચોપડી બંધ કરી દેવી પડે. મન કઈ બંધ, આપણે એવા ઉત્સાહમાં બોલ 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 કરીએ, પણ કે ભાઈ અમને કોઈ બંધન જ નથી, તો આ કહી શકાય? તો આની કોઈ અસર જ ના થાય. આ શેના માટે છે? જે બંધન અનુભવે છે અને જેને મુક્ત થવું છે. તીવ્ર મુમુક્ષા છે. કઈ રીતે મુક્ત થાવ? ક્યારે આ બધા દુઃખનો અંત આવે? ક્યારે આ મર્યાદાનો, આ હેલ્પલેસનેસનો? જીવનમાં આપણે એક સતત એક દીનતા, અસહાયતાનો અનુભવ કરીએ છીએ. બધાને થાય જ, આજે નહીં તો આવતીકાલે ક્યારેક થાય. શારીરિક સ્તરે, માનસિક સ્તરે પણ લાગે. આપણે કરવું હોય ન કરે, મનને વિચારવું હોય વિચારી ના શકે. ભણવું છે પણ નથી ભણાતું સ્વામીજી, ઊંઘ જ આવી જાય છે. અથવા કર થોડુંક કરું છું ને થાકી જાઉં છું. એવું થાય ને, આવા બધા પ્રશ્નો હોય છે. જરાક કરું છું ને થાકી જાઉં છું, મારે તો બહુ કરવું છે, શક્તિ નથી હોતી. તો આપણે સ્વીકારી, કોઈ કોઈ પ્રકારનું બંધન માણસ સ્વીકારી નથી શકતું, કારણ કે એ મારા સ્વરૂપમાં નથી. આત્મા બધી જ રીતે સુંદર છે, પૂર્ણ છે, કોઈ મર્યાદા છે જ નહીં. અને છતાં જે ચાલી રહી છે, લાગી રહી છે, એનું કારણ શું છે? એ અન્યત્ર રહેલી છે, શરીરમાં, ઉપાધિમાં ત્યાં રહેલી છે. એની મર્યાદાનો આપણા ઉપર અત્યારો થયો છે, આપણે આજે જાણતા નથી. પણ પ્રત્યેક મનુષ્ય, પ્રાણી માત્ર શું ઈચ્છે છે? હંમેશ માટે દુઃખમાંથી, આત્યંતિક દુઃખ. એક બે દિવસની નહીં ભાઈ, થોડા દિવસ નહીં હોય ને તો ચાલશે, પછી પાછું આવી જાય તો વાંધો ના. બધાને કેવું જોઈએ? હંમેશ માટે ક્યારેય દુઃખ ના આવે. ચાલે તો આપણે ઈચ્છીએ જ નહીં. ચાલતું હોય આપણે ઈચ્છતા તો છીએ જ નહીં, પણ દુઃખને આવવા જ ના દઈએ જો આપણું ચાલે તો. એટલે આપણે બહુ પ્રયત્ન કરીએ છીએ પહેલેથી દૂર રાખવા માટે. શું કહેવાય, પાણી પહેલા પાડ બાંધો, એટલે પહેલેથી જ બહુ કરીએ. જે કાંઈ કરીએ ને એના દુઃખ નિવૃત્તિ રૂપે જ હોય છે.
પણ ન આવડે એ વસ્તુ અલગ છે. આપણે ઇન્સ્યોરન્સમાં મૂકીએ, શેરમાં મૂકીએ, ફલાણે રોકીએ, ઢીકડે રોકીએ, બધું કેટલું કરીએ છે એના માટે સિક્યોરિટી, એટલે દુઃખ નિવૃત્તિ. બીજું શું, બધું હજાર વસ્તુ કરતા હોય છે. લગ્ન કરીએ તો બી એના માટે, ન કરીએ તોય એના માટે, બધું એના માટે. કોઈ માણસ ખાતું ના હોય ને બહારથી, બહાર જઈને, તો શેના માટે? તો કે ના, બહારનું નહીં, કમળો થઈ જાય. પેલા ત્યાંથી આવ્યા હોય ને બધા, એ બધું બધું વિચારી વિચારીને પાણી પીવે પણ, અને ખાનારા ખાય, ખાનારા પાણીપુરી મજે. આપણા ઘરે પાણી આપે ને તો કે નહીં, બિસ્લેરીનું છે, ફલાણું છે, ઢીકડું છે, પછી એ જ વ્યક્તિ બહાર જઈને પાણીપુરી જલસેથી ખાય. આ તો સાઈડની વાત છે, પણ ટૂંકમાં કોઈને એક ક્ષણ માટે પણ દુઃખ નથી જોઈતું. તો અહીંયા શું કહે છે, એ સેનાથી થશે? અપરોક્ષાનુભૂતિ, માત્ર ને માત્ર અપરોક્ષ અનુભવ, અપરોક્ષ સમજ, એનાથી જ આ મુક્તિ છે, બીજા કશાથી નહીં. જ્યાં સુધી આ સમજ નથી ત્યાં સુધી મોક્ષ છે નહીં. તો આ થયું પ્રયોજન. અને આ કોને જોઈએ છે ભાઈ? સદ્બિરેવ. સદ્બિરેવ એટલે જેને કઈ જીવનની સમજ જાગી છે, આ શિવન સેના માટે છે એવી સમજ જન્મી છે. જે આપણે આપણે ધ્યાનમાં પણ વિચાર કર્યો ને કે શેના માટે જીવન છે, ખાવા પીવા મોજ મજા, બીપી કે કેપી, એ શું છે બીપી કે ને, બદામ પિસ્તા કેસર, એના માટે નથી બીપી કે, બીપી કે માટે નથી. હા, આત્માને જાણીને બીપી કે થાય એ વસ્તુ અલગ છે, પણ વિષયમાંથી બીપી કે એ બરોબર એના માટે નથી. એ તો પેલા લોકો બહુ સરસ કરે છે, આપણાથી વધારે બીજા પ્રાણીઓ બીપી કે વધારે સારું છે, એના માટે નથી. લાઈફ એના માટે છે જ નહીં. આ શરીર, આ સાધન તો અત્યંત અત્યંત સુંદર, અત્યંત સોફિસ્ટિકેટેડ સાધન ઈશ્વરે આપ્યું છે. એવું સાધન છે જ નહીં બીજે ક્યાંય. આ 84 લાખ હોય કે 85 હોય કે જેટલી હોય યોનિઓ, એમાં એકે આવું નથી, એકે શરીર આવું નથી, એકે આવું નથી. તો આ કઈ ખાવા પીવા બગાડી નહીં નાખવાનું, એ બધું બહુ બહુ આપણને કિંમતે મળ્યું હોય એને ગમે તેમ વાપરવાનું, વેડફી નાખવાનું. કાચાર્થે વિસ્મૃતમ રત્ન, કાચ માટે રત્ન ફેંકી દેવાનું, નો એ યોગ્ય ના કે બધા. આમ આમ આપણે વેપારમાં બહુ હોશિયાર હોય, સ્માર્ટ, બધો ભાવ તાલ એક એક આમ બધું વિચારીએ અને પછી અહીંયા ભૂલ ખાઈ જાય, તો કે નહીં એકદમ વિચારીને. એટલે સદ્બીસ આને આ કોણ કે આ બધું જે વિચારે છે, જેને આવું જીવન પર વિચાર ચાલે છે એને કહેવાય શુદ્ધ વ્યક્તિ, એને કહેવાય સાત્વિક વ્યક્તિ. બધું શું છે આ જન્મ, અને અમુક વર્ષ માણસ જીવે ને પછી એકદમ એકદમ ઓફ, બધું શું છે? બીમાર પડે, કોઈક હસે, કોઈક રડે, લોકો જતા રહે, ક્યાં જાય છે? કોઈ કોઈ વાવડ જ નથી, ક્યાં જાય છે? આટલા આટલા વર્ષો ભેગા રહ્યા, હવે ક્યાં ગયા કઈ આપણને ખબર નથી. લોકો પૂછે છે, ખરેખર બહુ બહુ લોકોને દુઃખ હોય જ, થાય જ, ક્યાં ગઈ મારી મમ્મી, ક્યાં ગઈ કહી દે મને એક વાર, મારી પત્ની ક્યાં ગઈ, એક બસ એક વાર કહે. ખરેખર એક જણે આવો પ્રશ્ન પૂછ્યો કે મારી પત્ની ક્યાં ગઈ છે, કહો મને એ ક્યાં ગઈ, બસ એક વાર મને કહી દો. કેવી રીતે કહેવું, હાઉ ટુ ટેલ? આટલો નજીકનો સંબંધ, આ જિંદગીમાં આટલા નજીકનો સ્નેહનો સંબંધ હોય, એ વ્યક્તિ ગઈ એટલે ગઈ. હવે કોઈ તમારે લેટર, ઈમેલ, મોબાઈલ, કશું આ એસએમએસ કંઈ જ નથી. જરાક પૂછી લે કેમ છો, બધું બરોબર છે ને, તોય શાંતિ થઈ જાય, બસ કંઈ નહીં, ચલો એ જ શાંત, એને મજા છે ને, એ કહેવા માટે એ રેડી, એ ઉપલબ્ધ નથી, એ જાણવા માટે તમે પણ ઉપલબ્ધ નથી. અવ્યક્તાધીની ભૂતાની,
ભગવાન કહે છે ને અવ્યક્ત આદિની ભૂતાની, અવ્યક્ત માંથી જીવ આવે છે. અવ્યક્ત એટલે ડાર્કનેસ, અંધકાર, જે જાણતા નથી. અનનોન માંથી એક જીવ આવે છે. વ્યક્ત મધ્યાની ભારત, થોડી સમય રહે છે, વ્યક્ત થાય છે અને પાછો અવ્યક્ત નિદનાન્ય, અવ્યક્તમાં જતો રહે છે. આ છે આપણું જીવન, આ છે આપણા સંબંધો. વ્યક્ત મધ્યાને, એમાં એવું કહે છે કે ડાર્ક હોય ને બધું, એમાંથી એક લાઈટ આવે, રહી ગઈ, આવી રહી ગઈ, આવી રહી ગઈ. અંધકારમાં એમ તારો આવે ને આમ જતો રહે, એ કેટલું એનો કેટલી ક્ષણ હોય છે. આપણું જીવન આવું જ છે. હા ભાઈ, આવું જ છે. આ 70, 80, 90, 100, 150નો કોઈ બહુ હિસાબ નથી, કોઈ હિસાબ નથી. અનંતમાં ક્યાં હિસાબ? તું વિચારીએ ના ના ભાઈ, આવી બધી વાતો ના કરશો, કરશો જ નહીં ના વાતો. આવું કરીને અમને ડિપ્રેસ ના કરી દો, અમને ચિંતામાં ના મૂકી દો. માતા ચિંતા ના કરાવડો, અમે મજા કરવા આવ્યા છીએ, અમને ચિંતા ના કરાવડો. આવું કહો છો ને પછી ઘણા કે આ બધી વાતો ના કર ભાઈ. જો જમી લેવા દે પહેલા, એટલે જમી લેવા દે. એવું લાગે ભાઈ, કારણ કે આવું વિચારે ને એટલે આપણને છે ને અસ્વસ્થ થઈ, આપણું ખાવાનું ભાવે નહીં, અસ્વસ્થ થઈ જાય. આ બધું કોના જેવું જ ખબર છે? એટલું શામરોગ હોય ને એ શું કરે, એવું કહેવાય છે કે ભય આવે ને એટલે રેતી મોટું મોડું એનું નાખી દે, છુપાવી દે. અરે ભાઈ સામો જોબો જ બાબા જોડું, તો એ નાખી દે અંદર, એ ચાલવાનું નથી. એ તો બેલનું મોડું કઢાવડાવે. પેલી ભેંસ હોય ને એ બિચારી આવું જ કરે, ભેંસને એટલી પેલી માખી ઉપર બણ 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 કરે, એટલે એવી કંટાળે, એવી બિચારીને ખરેખર ખરી હાલત હોય છે. આપણા પશુઓનો શું હાલત ખરેખર, આપણું જોઈને કંઈક થઈ જાય, એવી હેરાન કરતી હોય. એટલે પેલી થોડી વાર અંદર જતી રહે, પાણીમાં જતી રહે, પછી એવી બહાર આવે ને એટલે પાછી ચોટી જ છે. આવું છે. આપણે આવા પ્રશ્નો આવે ને તો કે ભાઈ હું ફરવા જઈ આવું, શોપિંગ કરી આવું, મ્યુઝિક સાંભળી લો, હાઉ લોંગ? સૂનર ઓર લેટર તો તમારે ફેસ કરવો જ પડશે. એ જોડવાનું નથી, હા, આ કોઈ વસ્તુ જોડતી નથી. એવું સામે આવે ને બરોબર, એટલે બુદ્ધિમત્તા એ છે કે સામે આવે ને બરોબર મારું ગળું પકડે એ પહેલા હું એને સોલ્વ કરી નાખું. જા પતિ કહ્યું એ પહેલા સોલ્વ કરો, પછી કઈ રસ્તો ના રહે ને આપણે. એવું નહીં, પેલું છેલ્લે દિવસે એક્ઝામના છેલ્લે દિવસે વાંચવા બેસ, હવે કેવું ટેન્શન. એના કરતા પહેલેથી પતાવી દે ને છેલ્લી આગલી રાતે બેસે. હવે તું ભાઈ તું હવે તારું શું થશે મને ખબર નથી, તું આ ક્લિયર કરીશ કે નહીં આઈ ડોન્ટ નો. એના કરતા પહેલેથી કર. એ આ સદભી, આખા ભાષ્યકાર કોને કહે છે? સદભી. આ આમણે એમને બી પાછું આવું કહે છે, પ્રયત્નેન મુહુર્મુહુઃ વીક્ષણીયા, પ્રયત્નપૂર્વક વારંવાર, એક બે વાર નહીં, વિચારી લીધું, વિચાર્યું છે મેં, એવું એક બે વાર વિચારેલું, સવારે થોડી વાર વિચારું છું પછી ભૂલી જાઉં, તો કે ના એવું નહીં, વારંવાર, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, જ્યાં સુધી એ સહજ ના બને, જ્યાં સુધી એનો પ્રશ્ન વન્સ એન્ડ ફોર ઓલ વી ડોન્ટ સોલ્વ ઇટ, ત્યાં સુધી આ કર્યા જ કરવાનું. એના માટે આ ગ્રંથ કરવાનું અને પ્રયત્ને, આમાં મહાન આ છે ને, આ એક બે દિવસમાં નથી થતું, એક બે દિવસમાં ડોક્ટર બની જવાય, એક બે દિવસમાં 12મો પાસ નથી થતું. કે સરળ છે આ? કશું સરળ છે? પૈસા કમાવા સરળ છે? કશું સરળ છે? અરે આ શિબિરમાં ટકવું સરળ નથી હોતું, કશું સરળ છે? નથી સરળ. લોકો અહીંયા આવીને જતા રહે, મારે આમ થયું અને મારે આમ થયું. હવે ભાઈ કહ્યું આટલી તમે મહેનત કરીને અહીં આવ્યા, તો કે પત્ની બીમાર પડી ગઈ, શું કરવાનું? એટલે આ બધું સરળ જ નથી, હા, ઇટ ઇઝ નોટ ઇઝી. અથવા બહુ પુણ્યો ભેગા કર્યા હોય, બહુ કમાણી કરી હોય તો આ બધું થાય,
એટલે કે છે જો આવું થયું હોય તો પ્રયત્નેન મુહુર્મુહુઃ વીક્ષણીયા, વારંવાર વિચાર કરવો જોઈએ. હવે આપણે પાછા બપોરે આના ઉપર વિચાર કરીએ. ટૂંકમાં આ શ્લોક સાથે ભાષ્યકારે પ્રયોજન અનુબંધ ચતુષ્ટય બતાવી દીધું અને હવે આના માટે ભાઈ કરવું તો છે પણ તૈયારી શું, તો હવે તૈયારીની વાત કરશે. ભલે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.